नमस्कार मित्रों, गुड मॉर्निंग एवरीबडी। लास्ट लेक्चर में એટલે કે ફર્સ્ટ લેક્ચર માં છેલ્લે આપણે પ્લુરલ્સ વિશેની મે વાત કરેલી, પ્રોનાઉન અને પ્રોનાઉન્સ એસ લગાડી અને વાત કરી કે પ્રોનાઉન નું બહુવચન પ્રોનાઉન્સ થાય। તો મિત્રો, આજે આપણે આ સેકન્ડ લેક્ચર ની અંદર सिंगुलर इनटू प्लुरल एक वचन माथी बहुवचन मा केवी रीते फेरवो एनो आज आपणे स्टडी एटले के अभ्यास करवानो छे। आज जे टॉपिक छे ए पण मित्रो अत्यारना हालना समयमां तो बीजा धोरणना विद्यार्थीओ जे होय छे ए पण आ नियमोथी परिचित थई गयेला होय छे, परंतु आपणे आ विविधन स्वरूपे लईए छीए एटले जे जे विद्यार्थी मित्रोने आनो ख्याल न होय एनो आप पुनरावर्तन थई जशे। मित्रो, अहींया सिंग्युलर मांथी एकवचन मांथी बहुवचन मां फेरवा माटेना કેટલાક નિયમો છે અને એ નિયમો પ્રમાણે જો આપણે એકવચનમાંથી બહુવચનમાં જો ફેરવીએ તો ક્યારે મિત્રો આ ખોટું પડે નહીં। આપણી એક્ઝામમાં પણ સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ ની અંદર, પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર ની અંદર આપણે ટેક્સ્ટ સ્વરૂપે એટલે કે એક પેરેગ્રાફ સ્વરૂપે આ ફેરવવાનું આવે છે। જ્યારે આપણે સેન્ટેન્સીસ લખીએ ત્યારે પણ મિત્રો આપણને આ જે રોલ્સ છે એ રોલ્સનો જો આપણને ખ્યાલ હોય તો આપણે એમાં ભૂલ કરતા હોતા નથી। તો પ્લુરલ્સ, પ્લુરલ્સ મીન્સ નામનું બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ આ બંને થયા માટે અહીંયા શબ્દ વાપર્યો છે પ્લુરલ્સ એટલે કે નામનું બહુવચન। તો મિત્રો, આ એકવચનમાંથી એટલે કે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં કઈ રીતે ફેરવીએ છીએ તો આપણે યાદ રાખવાનું છે સામાન્ય રીતે જાતિવાચક નામના એક વચન સિંગ્યુલર ને એસ જોડવાથી નામનું બહુવચન થાય છે। મિત્રો, આપણે અહીંયા જેમ છે એમને એમ કંઈક બેઠું યાદ રાખવાની જરૂર નથી, પણ શોર્ટ એન્ડ સ્વીટ પણ યાદ રાખીએ કે સામાન્ય રીતે જાતિવાચક નામની પાછળ એસ પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન બને છે। એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ્યું છે કે બોય, તો બોયઝ થઈ, કેટ તો કેટ્સ થઈ, કાઉ તો કાઉઝ થઈ, ગર્લ તો આ ગર્લ્સ। તો અહીંયા આ જે જાતિવાચક નામો છે બોય છે, કેટ છે, કાઉ છે, આ ગર્લ છે એ એક વચનમાં જ હોય અને એ એક વચન નામનું જ બહુવચન થાય છે। કઈ આટલા જ નહીં, પછી તો આપણે જેટલા જાતિવાચક નામો હોય એ બધા જ માટે આપણે આ નિયમ છે એ ધ્યાનમાં રાખવો પડે। આપણી નજર સમક્ષ આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં નજર સમક્ષ આપણે ફેરવીએ તો પણ કેટલાય જાતિવાચક નામો હોય છે કે જેનું બહુવચન બને, જેવું કે ફેન।
તો આ એક અને માત્ર એક ફેન ની વાત થઈ તો એફએ એન ફેન એક કરતા વધી ગયા એટલે એફએ એન એસ ફેન્સ થઈ ગયું વોચ રિસ્ટ વોચ તો રિસ્ટ વોચિસ બહુવચન થઈ ગયું આ બેન્ચ તો આ બેન્ચિસ થઈ ગયું તો આમાં આપણી સમક્ષ જ જે જાતિવાચક નામો છે એ નામોનું આપણે જોઈને જ આપણે બહુવચન બનાવી શકીએ તો મિત્રો આમ તો યાદ રાખવાનું કે સામાન્ય રીતે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે એસ કે ઈએસ પ્રત્યય લગાડો તો હવે પાછો પ્રશ્ન થશે કે એસ પ્રત્યય ક્યારે લગાડવો અને ઈએસ પ્રત્યય ક્યારે લગાડવો તો અહીંયા આપણે ફર્સ્ટ નિયમમાં વાત કરી દીધી ઉદાહરણ સહ કે કેટ છે તો કેટ્સ કાઉ છે તો કાઉસ ગર્લ છે તો ગર્લ્સ તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની પાછળ એ જાતિવાચક જે નામો છે એ જાતિવાચક નામની પાછળ આપણે એસ પ્રત્યય લગાડ્યો છે નેક્સ્ટ હવે આપણે બીજો નિયમ જોઈએ તો બીજા નિયમની અંદર કે જે જાતિવાચક નામની અંતે ફરીથી જે જાતિવાચક નામને અંતે એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ કે ઓ આવેલા હોય તો એ જાતિવાચક નામની પાછળ ઈએસ પ્રત્યય લગાડવાથી જોડવાથી નામનું બહુવચન એટલે કે પ્લુરલ થાય છે એટલે કે પ્લુરલ થાય છે પ્લુરલ એટલે કે બહુવચન થાય છે ફરીથી મિત્રો બહુ ધ્યાન રાખો કે જે જાતિવાચક નામને અંતે એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ કે ઓ હોય તો ઈએસ લગાડવાથી ઈએસ પ્રત્યય જોડવાથી નામનું બહુવચન થાય છે એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા જે જાતિવાચક નામ છે તે બોક્સ તો મિત્રો જુઓ અહીંયા બોક્સ તો એક્સ આવેલો છે આ જાતિવાચક નામને અંતે એક્સ આવેલો છે માટે એ જાતિવાચક નામનું બહુવચન બોક્સિસ થયું બી ઓ એક્સ ઈ એસ થયું નેક્સ્ટ પોટેટો પી ઓ ટી એ ટી ઓ તો પોટેટો અંતે શું આવ્યું છે નિયમ પ્રમાણે એસ ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ તો શું આવ્યું છે નામની અંતે ઓ આવ્યું છે માટે પોટેટો પોટેટોસ બેન્ચ તો આ જાતિવાચક નામ જે બેન્ચ છે એ બેન્ચની પાછળ સી એચ આવેલો છે માટે ઈએસ પ્રત્યય આવે છે બસ તો એ નિયમ પ્રમાણે જો એસ માટે આ બસ નું પ્લુરલ બસેસ કયા પ્રત્યે લાગ્યો ઈએસ ક્લાસ તો ક્લાસ નું ક્લાસીસ અહીંયા મિત્રો ડબલ એસ એસ ડબલ એસ એસ એન સી એન એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લગાડવાથી જોડવાથી નામનું બહુવચન થાય છે ત્યાર પછીનો બીજો
नेक्स्ट છે નિયમ કે જે જાતિવાચક નામને અંતે ફરીથી રિપીટ કરું છું કે જે જાતિવાચક નામને અંતે વાય આવેલો હોય અને વાયની પહેલા એટલે કે વાયની આગળ વ્યંજન આવેલો હોય તો વાયનો વાયને સ્થાને IES મૂકવાથી નામનો બહુવચન થાય છે જો મિત્રો શોર્ટ એન્ડ સ્વીટ કે જે જાતિવાચક નામની પાછળ વાય આવેલો હોય વાયની પૂર્વે એટલે કે વાયની આગળ વ્યંજન આવેલો હોય તો વાયનો આઈ કરી શું કરવાનું મિત્રો વાયનો આઈ આ બીજી રીતે શીખવાડું છું તમને કે વાયનો આઈ કરી ES પ્રત્યય લગાવો જે મિત્રોને જે રીતે યાદ રહે એ રીતે મિત્રો આ રૂલ્સ આપણે યાદ રાખવાના છે એવું નહીં કે આપણે અહીંયા ગોખવાના છે ગોખણ પટ્ટી ને આપણે સમજી અને નિયમો તૈયાર કરવાના છે કારણ કે સમજપૂર્વકનું જે જ્ઞાન છે એ આપણને જીવંત પર્યંત યાદ રહે ગોખેલું છે એ ટૂંક સમય માટેનું જ હોય છે એટલે મિત્રો બે રીતે મેં નિયમ આ તમને સમજાવ્યો કે વાયની પૂર્વે એટલે કે આગળ વ્યંજન આવેલો હોય તો વાયનો આઈ કરી ES પ્રત્યય લગાડવો એમ જો યાદ ન રહે તો વાયને કાઢી નાખી અને IES પ્રત્યય લગાડવો એક્ઝામ્પલ છે બેબી વાયની પૂર્વે બી છે IES બેબી લેડી વાયની પૂર્વે બી છે વાયને કાઢી IES નેક્સ્ટ છે સિટી CITY સિટી વાયની પૂર્વે વ્યંજન છે માટે વાયનો આઈ કરીને ES પણ મિત્રો જ્યાં સુધી તમને સ્વર અને વ્યંજનનો જો ખ્યાલ ન હોય કારણ કે આપણે અહીંયા નિયમમાં ઉલ્લેખ કર્યો છે કે વાયની પૂર્વે વ્યંજન હોય તો મિત્રો વ્યંજન અને સ્વર એ બંનેનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇંગ્લિશની અંદર આપણા એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ સ્વર છે ઇંગ્લિશમાં સ્વરને આપણે વોવલ કહેવાય જ્યારે વ્યંજનને આપણે ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહીશું એટલે આ સ્વર અને વ્યંજનનો ખ્યાલ હોવો જોઈએ કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર છે એ પાંચ સ્વરમાંથી સિવાયના જે બાકીના અક્ષરો છે બી છે સી છે ડી છે એફ એ સ્વરમાં આવી ગયો એફ છે એમ એ ઈ આઈ ઓ યુ પાંચને બાદ કરતા વાયની પૂર્વેનો વ્યંજન હોય તો વાયનો આઈ કરી ES પ્રત્યય લગાડો નેક્સ્ટ મિત્રો જોજો આ બંને નિયમો એક જેવા તમને લાગશે કે જે જાતિવાચક નામને અંતે વાય તો અહીંયા પણ વાય બોલ્યા આગળ પણ વાય બોલ્યા પણ હવે ફેરફાર શું છે વાય હોય અને તેની પહેલા સ્વર તો આપણે સ્વરનો ઉલ્લેખ કરી દીધો એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ સ્વર છે તો આ પાંચ સ્વરમાંથી કોઈ પણ સ્વર વાયની આગળ આવેલો હોય આ વાયની આગળ આવેલો હોય તો આપણે સીધો જ એસ પ્રત્યય લગાડો કયો પ્રત્યય લગાડો મિત્રો એસ પ્રત્યય લગાડો ફરીથી જે જાતિવાચક નામની અંતે
y હોય અને તેની પહેલા સ્વર હોય તો સીધો જ s જોડવાથી નામનું બહુવચન થાય છે x for example boy તો અહીંયા y ની પૂર્વે o છે માટે b o y s day તો d a y s અહીંયા y ની પૂર્વે a સ્વર છે માટે સીધો s donkey d o n k e y y ની પૂર્વે e છે માટે સીધો s મિત્રો આટલું સીમિત સીમિત નથી આમાં અનેક જાતિવાચક નામો આવશે અને એ જાતિવાચક નામનો જ્યારે બહુવચન કરવાનો થશે ત્યારે મિત્રો આ સમજપૂર્વક આ નિયમ યાદ રાખેલા હોય તો સેન પણ તકલીફ પડે નહીં નેક્સ્ટ બીજો નિયમ છે મિત્રો કે જે જાતિવાચક નામની અંતે એફ કે એફી બહુ મહત્વનો નિયમ છે મિત્રો કે જે જાતિવાચક નામની અંતે એફ કે એફી આવેલા હોય તો એફ કે એફી ને કાઢી નાખી એફ કે એફી ને કાઢી નાખીને VES પ્રત્યય મૂકવામાં આવે છે કયો પ્રત્યય મૂકવામાં આવે છે VES આગળ આપણે અહીંયા S લગાડ્યો અહીંયા આપણે ES પ્રત્યય લગાડ્યો અને આપણે અહીંયા આ F અને FE ને કાઢી નાખીને VES મૂકવાથી નામનું બહુવચન બને છે X for example છે લોફ તો L O A F તો આ F ને દૂર કરી એને કાઢી નાખી એને લોપ કરી અને V E S રીતે લગાડો તો જુઓ મિત્રો અહીંયા ઉદાહરણમાં F છે અહીંયા તો F ને કાઢી નાખીને V E S લગાડ્યો છે એ જ રીતે અહીંયા wife છે તો આ wife W I F E wife તો F E છે તો આ એપી ને કાઢી નાખીને VES પ્રત્યય લગાડ્યો છે કયો પ્રત્યય લગાડ્યો છે VES તો બાઇક નો બહુવચન શું બની ગયો સિંગ્યુલર નો અહીંયા પ્લુરલ થયું શું થઈ ગયો વાઇસ થઈ ગયો W I B E S એ જ રીતે મિત્રો લાઈફ છે L I F E લાઈફ તો લાઈફ માં પણ એપી છે તો એ એપી ને કાઢી નાખીને VES પ્રત્યય લગાડવામાં આવે છે તો અહીંયા જુઓ મિત્રો અહીંયા VES અહીંયા પણ VES ત્યાર પછી અહીંયા પણ VES અને આપણે અહીંયા આ VES લગાડ્યું છે આવા તો અનેક ઉદાહરણો છે માનો કે થીફ T H I E F થીફ તો થીફ એટલે ચોર થાય તો એ થીફ નો પણ F ને કાઢી નાખી અને VES પ્રત્યય લગાડો નાઇફ K N I F E નાઇફ છરી તો K N I F E એ F E ને કાઢી નાખી અને VES પ્રત્યય લગાડો લિપ L E A F લિપ પાંદડું તો L E A V E S લીવ્સ થઈ ગયું મિત્રો પ્રોનન્સિએશન ધ્યાનમાં રાખો લીવ L I V E લીવ એટલે રેવું થઈ જાય આ લિફ બોલે હું L E A F તો F કાઢી નાખી અને B E S તો મિત્રો આપણે આ આવી એક્સરસાઇઝ જો આપણે કરતા રહીએ તો એ વખતે આપણે આ નિયમબદ્ધ ફેરફાર આપણે કરવાના રહેશે હવે મિત્રો કેટલાક અપવાદરૂપ શબ્દો છે કે એમાં આ નિયમ લાગુ પડે છે અને એ વખતે પ્રશ્ન થાય કે અહીંયા F આવેલો છે તો અહીંયા કયો પ્રત્યય લાગે તો મિત્રો એવા અપવાદરૂપ શબ્દો જે છે કે જેની પાછળ F આવેલો હોય તો પણ સીધો S જ પ્રત્યય લાગે છે ત્યાં
F ने काढ़ी नाखी ने VES प्रत्यय लागतो नथी એટલે મિત્રો એવા અપવાદરૂપ શબ્દો છે એ શબ્દોને ધ્યાનમાં રાખો કે પ્રૂપ પ્રૂપ્સ કેસ લાગી ગયો રૂપ છાપરો તો અહીંયા રૂપ્સ થઈ ગયો એટલે આમાં અપવાદરૂપ શબ્દો જે છે એ શબ્દોને પણ આપણે ધ્યાનમાં રાખવા પડે કારણ કે આપણી એક્ઝામ લેવાતી હોય છે કસોટી લેવાતી હોય છે આપણી પરીક્ષા જ્યારે લેવાતી હોય છે ત્યારે મિત્રો અહીંયા આપણી કસોટી થઈ જાય કે બાળકને વિદ્યાર્થી મિત્રોને આ નિયમ યાદ રહ્યો છે કે કેમ નહીં તો એ પણ એપી વાળો યાદ રાખી દીધો હોય તો એ પણ એપીને દૂર કરી અને બીએસ પ્રત્યે લગાડી દીધો માટે મિત્રો ખોટું પડે એટલે આ ધ્યાનમાં રાખવાનું છે અપવાદરૂપ ત્યાર પછી કેટલાક નામોના બહુવચન અનિયમિત રીતે બનતા હોય છે કે જેમાં કોઈ એસ પ્રત્યે નથી લાગતો ઈએસ પ્રત્યે નથી લાગતો કે પછી બીએસ પ્રત્યે પણ નથી લાગતો એવા આપણા જે જાતિવાચક નામો છે કે જેમાં સ્પેલિંગમાં ફેરફાર કરવાથી બહુવચન બને છે તો મિત્રો એ પણ અહીંયા એક્ઝામ્પલ છે MEN man તો MEN man woman તો WOMEN women child તો children FOOT food તો fit tooth TOOTH એક tooth એક દાંત તો teeth TEETH એટલે મિત્રો આ ધ્યાનમાં રાખવાના છે નિયમ આ વખતે અહીંયા પછી મેન છે તો કેટલાક મિત્રો મેનમાં નિયમનો ખ્યાલ ન હોય એટલે આ MEN માં MENS કરી દે વુમનમાં પણ એ રીતે કરે ચાઇલ્ડમાં ચાઇલ્ડ્સ કરી નાખે એટલે મિત્રો આ ખૂબ અગત્યનો નિયમ છે એમાં આપણી ટેક્સ્ટબુકમાં આપણે જ્યાં જ્યાં આવા આપણે અનિયમિત જાતિવાચક નામો જોવા મળે એનું આપણે એક લિસ્ટ બનાવીએ મિત્રો તો ક્યારે આપણે આમાં આપણને ક્યારે ભૂલ ન પડે ત્યાર પછી મિત્રો કેટલાક નામો હંમેશા એવા છે કે જે બહુવચનમાં જ વપરાય છે એ એકવચનમાં વપરાતા નથી માનો કે ગ્લાસીસ છે આ સીઝર્સ છે આ ટ્રાઉઝર્સ છે આ સ્પેક્ટેકલ્સ છે તો મિત્રો આ શબ્દો જે અનિયમિત છે એ પણ બહુવચનમાં જ વપરાય છે એટલે આપણે એને ધ્યાનમાં રાખીશું હજુ એક મિત્રો બીજો નિયમ છે કે જે જાતિવાચક નામને અંતે ઈ આવેલો હોય શો ઈ આવેલો હોય તો સીધો એસ પ્રત્યે લગાડો માનો કે BICYCLE બાયસિકલ તો બાયસિકલ નું શું થઈ જાય BICYCLES એટલે અહીંયા ઈ આવ્યું છે માટે અહીંયા એસ પ્રત્યે લાગી ગયું એવું બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ ઓરેન્જ ORANGE તો ઓરેન્જ નું શું થઈ જાય ઈ આવ્યું છે માટે ઓરેન્જ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે જે પ્રોનાઉન ની વાત કરી હતી એમાં પણ પ્રોનાઉન ને પ્રોનાઉન્સ વખતે મેં વાત કરી ત્યારે આપણે જોઈ ગયા કે આઈ છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે તો આઈ નું બહુવચન આપણે નીચે તમને ગઈકાલે કોઠામાં બતાવેલું કે આઈ નું વી થાય યુ નું બહુવચન એ યુ જ રહે જ્યારે હી શી અને ઈટ ત્રીજા પુરુષના થર્ડ પર્સનના જે સર્વનામો છે એનું આપણે બહુવચન ધે કહેલું ટુ બી ના રૂપોમાં પણ એવું હતું કે ઈઝ એમનો આર થઈ જાય વોઝ અને વોઝ નું વેર થઈ જાય એ મિત્રો આ અપવાદરૂપ જે શબ્દો આપેલા છે એની અંદર આપણે એનો સમાવેશ કરીએ એટલે આજના આ લેક્ચરની અંદર મિત્રો આપણો બેઝિક જ છે કેટલાક મિત્રોને
આ નિયમો આવડતા હોય છે પરંતુ એક્ઝામ માં ભૂલ કરી બેસતા હોય છે જ્યારે ભણવા બેઠેલા હોય એ વખતે બધા જ નિયમો 1 બાય 1 એમને આવડતા હોય છે પણ પરીક્ષાની અંદર જો સમજ શક્તિનો ઉપયોગ થયેલો ન હોય સમજણ પૂર્વક જો કામ ન કરેલું હોય તો મિત્રો એ વખતે આપણે એક્ઝામ ની અંદર ભૂલ કરી બેસતા હોય છે અને આખા વર્ષ દરમિયાન ની જે મહેનત કરેલી હોય એ મહેનત નું આપણે જે પરિણામ ઈચ્છ્યું હોય એ આપણને પરિણામ મળતો નથી મિત્રો હવે આના આધારે આપણે આ નિયમ ના આધારે આપણે ઘણી બધી પ્રેક્ટિસો આવેલી છે આજકાલ એટલું બધું સાહિત્ય હોય છે કે એ સાહિત્ય ની અંદર રહેલી જે એક્સરસાઇઝ હોય એ એક્સરસાઇઝ નો આપણે અભ્યાસ કરીએ વારંવાર એનું પુનરાવર્તન કરીએ તો મિત્રો આ જે રૂલ્સ છે આ જે નિયમો છે એ નિયમો ઓટોમેટિક આપણને યાદ રહી જતા હોય છે કારણ કે મિત્રો ભણી જવાથી એટલું ભણી જવાથી એટલું જોઈ લેવાથી આપણને યાદ ન રહે મિત્રો એટલા માટે કહ્યું છે કે મહાવરો એનું દ્રઢીકરણ કરો અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ કારણ કે મહાવરો જ માણસને એ સંપૂર્ણ બનાવે છે અને એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ સ્વરૂપે પણ આપણે ઘરે બેઠા આપણે આ કામ છે એ જો તમારી પાસે આવું સાહિત્ય હોય તો આ નિયમને લક્ષમાં રાખી અને આપણે પ્રેક્ટિસ કરીશું ફરીથી એક્ઝામમાં કઈ રીતે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય છે એને પણ આપણને જેમ જેમ આપણા લેક્ચર આવશે મેમ આપણે